एक महत्वना समाचार नहीं तो साबरकांठा खेड़ब्रह्मा में शिक्षकों ने श्रमदान नो आदेश करवामां आव्यो छे। तळाव ऊंडू करवानुं काम करवा कहेवામાં આવ્યું છે અને કામ કરવા માટે બોલાવાતા વિવાદ થયો છે। બપોરે 2 વાગે હાજર રહેવા માટે આદેશ અપાયો છે। પ્રભારી મંત્રીના કાર્યક્રમમાં હાજર રહેવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। ગેરહાજર શિક્ષકોની પોતાની જવાબદારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો હવે શિક્ષકોને શ્રમદાન કરવા માટે નું કહેવામાં આવ્યું છે। સાબરકાંઠાના ખેડબ્રહ્માવા શિક્ષકોને શ્રમદાનનો આદેશ કરવામાં આવ્યો છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દેવ ગોસ્વામી પાસેથી। જી દેવ, શું વધુ માહિતી મળી રહી છે આ વિશે? જી ચોક્કસ, જણાવી દઉં કે જ્યારે ગ્રામ સ્વરાજ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે શિક્ષકોને એક પરિપત્ર દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે કે શિક્ષકોએ પણ શ્રમદાન કરવું, જેમાં ખેડબ્રહ્મામાં આજે પ્રભારી મંત્રીનો કાર્યક્રમ છે તેમાં પણ તેમને હાજર રહેવાના આદેશ કરવામાં આવ્યા છે, અને હાજર નહીં રહે તો તેમની પોતાની સ્વજવાબદારી રહેશે તેવા પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવે છે। તો વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની તો પ્રાંતિજ અને તલોદ તાલુકામાં પણ આ રીતના ફરમાન કરવામાં આવ્યા છે, અને દરેક શિક્ષકોને એક એક કલાક શ્રમદાન કરવા માટે ડીપીઓ દ્વારા પરિપત્ર કરી અને જાણ કરવામાં આવી છે। જી જી જી, આ આ આ જે આદેશ કરવામાં આવ્યો છે, શિક્ષકો જો હાજર નહીં રહે તો કયા પ્રકારના પગલા ભરવામાં આવશે? આ પ્રકારે ચોક્કસથી જણાવી દઉં કે પરિપત્રમાં જે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રમાણે શિક્ષકોને એક ચિંતી કહી શકાય તે પ્રકારનો। જી દેવ, જી દેવ, આપની પાસેથી ફરીથી માહિતી મેળવીશું। અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ દોશી, કોંગ્રેસના પ્રવક્તા। મનીષભાઈ, આપનું સ્વાગત છે। મનીષભાઈ, જે રીતે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, હવે શિક્ષકોને પણ શ્રમદાન કરવા માટેનું કહેવામાં આવ્યું છે, આપનું શું કહેવું છે આ બાબતે? આનાથી ગંભીર બાબત બીજી કોઈ હોઈ શકે નહીં। આ એ નકામી સરકાર છે, રૂપાણી સરકાર પાણી વગરની, કે જે પોતાના સમયની અંદરના પાણીનો જે જથ્થો છે એને વેરફી નાખે, ને હવે જ્યાં જળ નથી ત્યાં જળ સંચયની વાતો કરે છે, અને એમાં પણ શિક્ષકો આગળ જુદું જુદું કામ લઈને શિક્ષણ સિવાયનું, શૌચાલય ગણવાના, ગામમાં શૌચાલય છે કે નહીં, ગામ યોગની કોઈ શિબિર હોય તો ફરજિયાત ધક્કા મારીને લઈ જવાના, ભીડ એકત્ર કરવાની, સરકારી કાર્યક્રમ અને ખાસ કરીને ભાજપ સરકારના પોતાના કાર્યક્રમોમાં ભીડ એકત્ર કરવા શિક્ષકોને જવાબદારી સોંપી, એના કારણે શિક્ષણના સ્તર ઉપર ગંભીર અસર છે, અને ગુજરાત આજે શિક્ષણમાં 95 પહેલા ગુજરાત જે 9મા ક્રમાંક હતું એ આજે ગુજરાત 19મા ક્રમાંકે પહોંચી ગયું છે। શિક્ષકોને આ પ્રકારના આદેશ કરીને, આદેશ છે, સ્વૈચ્છિક નથી, શ્રમદાન સ્વૈચ્છિક હોઈ શકે, એમાં ફરજ ન હોઈ શકે, પણ શિક્ષકોને ફરજિયાતપણે હાજર રહી અને સરકારની જે નિષ્ફળતા છે જળ સંચયની, જળ સાચવવાની, એ નિષ્ફળતા છુપાવવા માટે આવા જુદા જુદા ગતકડા કરે છે। ભાજપ સરકારની નીતિ અને નિયત જ શિક્ષક વિરોધી છે, શિક્ષણ વિરોધી રહી છે, અને એનું આ જીવતું જાગતું ઉદાહરણ સાબરકાંઠામાં આ રીતના પરિપત્ર બહાર પડીને સરકારે કીધું છે। સરકાર પોતે તમામ મોરચે નિષ્ફળ ગઈ છે અને શિક્ષકો આગળ આવું કામ કરાવવા માંગે છે। જી 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 જી, આભાર મનીષભાઈ આ બાબતે આપનું મંતવ્ય આપવા બદલ। તો જે રીતે હવે શિક્ષકોને જવાબદારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ગેરહાજર શિક્ષકો પોતાની જવાબદારી રહેશે, ખેડબ્રહ્મામાં શિક્ષકોને શ્રમદાનનો આદેશ કરવામાં આવ્યો છે અને શ્રમદાન એ પોતાની રીતે કરવાની જે વાત છે તેની જગ્યાએ હવે બળજબરી કરવામાં આવશે, શિક્ષકોને બળજબરીથી હવે શ્રમદાન કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે। શિક્ષકોને જે શિક્ષણ આપવાનું હોય તે કાર્યથી વિમુખ રાખીને હવે આ બધા કામ પણ કરવા પડશે।